हेलो एवरीवन, माय सेल्फ पूजा कुछड़िया। आजनो आपनो ટોપિક છે થેરાપ્યુટિક કમ્યુનિકેશન। આપણે આગળ કમ્યુનિકેશન વિશે જાણેલું, બટ આપણે નર્સ અને પેશન્ટના રિલેશનશિપ વિશે વાત કરવાની છે। તો આપણે નર્સ અને પેશન્ટ વચ્ચે જે રિલેશનશિપ હોય છે, બરાબર, એનું નામ છે થેરાપ્યુટિક કમ્યુનિકેશન, બરાબર। ઓકે, તો આજનો આપણો ટોપિક છે થેરાપ્યુટિક કમ્યુનિકેશન। તો થેરાપ્યુટિક કમ્યુનિકેશન ઇઝ અ ઇન્ટરપર્સનલ ઇન્ટરેક્શન બિટવીન ધ નર્સ એન્ડ ધ પેશન્ટ, ડ્યુરિંગ વિચ ધ નર્સ ફોકસિસ ઓન patient specific needs to promote an effective exchange of the information। શું કીધું છે કે થેરાપ્યુટિક કમ્યુનિકેશન શું છે? તો કે ઇટ ઇઝ અ ઇન્ટરપર્સનલ ઇન્ટરેક્શન, એક ઇન્ટરપર્સનલ ઇન્ટરેક્શન છે કોને કોના વચ્ચે, બરાબર, તો કે નર્સ અને પેશન્ટની વચ્ચે, ડ્યુરિંગ વિચ કે એ જે ઇન્ટરેક્શન છે, એ જે રિલેશનશિપ જે નર્સ અને પેશન્ટ વચ્ચે બને છે, ડ્યુરિંગ વિચ ધ નર્સિસ છે એ ફોકસિસ ઓન ધ પેશન્ટ સ્પેસિફિક નીડ્સ। કોના ઉપર ફોકસિંગ કરે છે? તો કે નર્સની છે, એ નર્સ છે એ પેશન્ટની સ્પેસિફિક કોઈપણ જે જરૂરિયાત છે, એની જે નીડ્સ છે, એના ઉપર ફોકસ કરે છે। દેન ટુ પ્રમોટ, કોના માટે, શું કામ, બરાબર, કે એને નીડ્સ છે એના ઉપર ફોકસ કરે છે, બટ શા માટે? તો કે પ્રમોટ ધ ઇફેક્ટિવ એક્સચેન્જ ઓફ ધ ઇન્ફોર્મેશન, કે એની જે ઇન્ફોર્મેશન છે એ જે નર્સ છે એ પેશન્ટને શેર કરવા માગતી હોય, બરાબર, એને કોઈપણ જાતની ઇન્ફોર્મેશન છે એ પાસ આઉટ કરવા માગતી હોય, એની સાથે એના જે પ્રોબ્લેમ્સ છે એ જાણવા માગતી હોય, એ ત્યારે છે એ નર્સ અને નર્સ છે એ કોઈપણ કમ્યુનિકેટ કરે છે પેશન્ટ સાથે। ઓકે, તો એ જે કમ્યુનિકેશન થાય છે, એ જે રિલેશનશિપ બને છે, એ થેરાપ્યુટિક નર્સ પેશન્ટ રિલેશનશિપ છે। ઓકે, અને જે કમ્યુનિકેશન થાય છે એને થેરાપ્યુટિક કમ્યુનિકેશન તરીકે ઓળખી શકાય। ઓકે, દેટ્સ ઇટ, આ હતું થેરાપ્યુટિક કમ્યુનિકેશન, કે થેરાપ્યુટિક કમ્યુનિકેશન ઇટ ઇઝ અ ઇન્ટરપર્સનલ ઇન્ટરેક્શન બિટવીન ધ નર્સ એન્ડ ધ પેશન્ટ, ડ્યુરિંગ વિચ નર્સિસ ફોકસિસ ઓન, કોના ઉપર ફોકસ કરે છે, પેશન્ટની સ્પેસિફિક કોઈપણ નીડ્સ ઉપર। ઓકે, એન્ડ શા માટે? તો કે પ્રમોટ ધ ઇફેક્ટિવ એક્સચેન્જ ઓફ ધ ઇન્ફોર્મેશન, કોઈપણ જાતની ઇન્ફોર્મેશનને પાસ આઉટ કરવા માટે, એક્સચેન્જ કરવા માટે। ઓકે, દેન ઓલ નર્સિસ નીડ સ્કિલ ઇન થેરાપ્યુટિક કમ્યુનિકેશન ટુ ઇફેક્ટિવલી એપ્લાય ધ નર્સિંગ પ્રોસેસ એન્ડ ટુ મીટ સ્ટાન્ડર્ડ ઓફ ધ કેર ફોર ધ પેશન્ટ। શેના માટે? બધી નર્સિસ છે એને થેરાપ્યુટિક કમ્યુનિકેશન કરતાં આવડવું જોઈએ। ઓકે, તો એનામાં એની સ્કિલ હોવી જરૂરી છે। વાય? તો કે નર્સિંગ પ્રોસેસ છે એ સારી રીતે એપ્લાય કરી શકે, બરાબર, એનો ગોલ છે એ અચીવ કરી શકે, નર્સ છે એ પેશન્ટના પ્રોબ્લેમ્સને સોલ્વ આઉટ કરી શકે, જાણી શકે, સમજી શકે, ઓકે ઓકે, અને સારી એવી એની કેર પણ કરી શકે, બરાબર। ઓકે, તો ઓલ નર્સ નીડ સ્કિલ ઇન થેરાપ્યુટિક કમ્યુનિકેશન ટુ ઇફેક્ટિવલી એપ્લાય ધ નર્સિંગ પ્રોસેસ એન્ડ ટુ મીટ સ્ટાન્ડર્ડ ઓફ ધ કેર ફોર ધ પેશન્ટ। દેન થેરાપ્યુટિક કમ્યુનિકેશન કેન હેલ્પ નર્સિસ ટુ અકોમ્પ્લિશ મે ગોલ્સ। ઓકે, તો થેરાપ્યુટિક કમ્યુનિકેશન છે એ નર્સિસને અમુક ગોલ્સને અચીવ કરવા માટે હેલ્પ બી કરે છે। તો આપણે કયા કયા ગોલ્સ છે, સેના માટે હેલ્પ કરે છે આપણે જોઈએ। તો કે ફર્સ્ટ વન ઇઝ ઇસ્ટાબ્લિશ અ થેરાપ્યુટિક નર્સ પેશન્ટ રિલેશનશિપ, કે અમુક જે આપણે કમ્યુનિકેટ કરીએ છીએ પેશન્ટ સાથે, નર્સ જે કમ્યુનિકેશન કરે છે એના થ્રુ જે નર્સ અને પેશન્ટની રિલેશનશિપ છે એ સારી એવી બને છે। ઓકે, ઇસ્ટાબ્લિશ અ થેરાપ્યુટિક નર્સ પેશન્ટ રિલેશનશિપ। Then second one is identify the most important patient needs, identify the most important patient needs, કે જે આપણે શું કરી શકીએ છીએ થ્રુ ધ થેરાપ્યુટિક કમ્યુનિકેશન, આપણે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ શું, તો કે જે પેશન્ટની જે બેઝિક નીડ્સ છે એને શેની જરૂરિયાત છે, ઓકે, એ બધું આપણે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ થ્રુ ધ થેરાપ્યુટિક કમ્યુનિકેશન। એન્ડ ધેન થર્ડ વન ઇઝ assess the patient's perception of the problem, assess the patient's perception of the problem, કે જે પેશન્ટ્સના જે પ્રોબ્લેમ છે, ઓકે, એ અસેસ કરી શકીએ છીએ થ્રુ ધ થેરાપ્યુટિક કમ્યુનિકેશન। દેન ફોર્થ વન ઇઝ ફેસિલિટેટ ધ પેશન્ટ્સ એક્સપ્રેશન ઓફ ધ ઇમોશન, કે જે આપણે જે પેશન્ટ જે એના એક્સપ્રેશન જે આપે છે, એના ઇમોશન્સ છે, એ થ્રુ ધ થેરાપ્યુટિક કમ્યુનિકેશન આપણે એના એક્સપ્રેશન, એના ઇમોશન્સ છે એ ઇઝીલી જાણી શકીએ છીએ। ઓકે, ધેન લાસ્ટ વન ઇઝ ઇમ્પ્લિમેન્ટ ધ ઇન્ટરવેન્શન ડિઝાઇન ટુ એડ્રેસ ધ પેશન્ટ નીડ્સ, કે
જે આપણે ઇન્ટરવેન્શન છે બરાબર એ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ, એની પેશન્ટની જે નીડ્સ છે એને આપણે ફૂલફિલ કરી શકીએ છીએ. ઓકે, તો આ અમુક જે ગોલ્સ છે કે જે થેરાપ્યુટિક કમ્યુનિકેશન થ્રુ જે નર્સને હેલ્પફુલ છે. ઓકે, કે થ્રુ ધ થેરાપ્યુટિક કમ્યુનિકેશન જે નર્સ છે એ નર્સ પેશન્ટ રિલેશનશીપ છે એ ઇસ્ટાબ્લિશ કરી શકે છે. દેન સેકન્ડ વન ઇઝ આઇડેન્ટિફાઈ ધ પેશન્ટ્સ પ્રોબ્લેમ, પેશન્ટની નીડ્સ છે એ આઇડેન્ટિફાઈ કરી શકે છે. દેન થર્ડ વન ઇઝ પેશન્ટ પરસેપ્શન, કે જે એના પ્રોબ્લેમ્સ છે એ અસેસ કરી શકે છે. દેન એના જે એક્સપ્રેશન છે, ઇમોશન્સ છે એ પણ એ થ્રુ ધ કમ્યુનિકેશન એ જાણી શકે છે ઇઝીલી. દેન લાસ્ટ વન ઇઝ કે જે ઇન્ટરવેન્શન છે એના થ્રુ જે પેશન્ટને જે કેર પ્રોવાઈડ કરે છે, ઓકે, જે એની કેર કરે છે, ટ્રીટમેન્ટ આપે છે, લાસ્ટમાં જે ઇન્ટરવેન્શન મળે છે એ જે ઇન્ટરવેન્શન અને એના જે નીડ્સ છે એ ફૂલફિલ કરી શકે છે. ટુ હેવ એન ઇફેક્ટિવ થેરાપ્યુટિક કમ્યુનિકેશન, ધ નર્સ મસ્ટ કન્સિડર પ્રાઇવસી એન્ડ રિસ્પેક્ટ ઓફ ધ બાઉન્ડરીઝ, યુઝ ઓફ ટચ એન્ડ એક્ટિવ લિસનિંગ, ધ ઓબ્ઝર્વેશન. સો તો કે ઇફેક્ટિવ કમ્યુનિકેશન, થેરાપ્યુટિક કમ્યુનિકેશન છે ઇફેક્ટિવ બનાવવા માટે નર્સને છે અમુક વસ્તુ કન્સિડર ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો કે શું? તો કે પ્રાઇવસી, પેશન્ટની પ્રાઇવસી, એના જે અમુક બાઉન્ડરીઝ છે, લિમિટેશન છે એ, દેન યુઝ ઓફ ટચ. તો કે કોઈપણ પેશન્ટને છે ખરાબ રીતે ખરાબ ટચ નહીં કરવાનું, મતલબ આઈ થિંક યુ નો વેરી વેલ, કોઈપણ ખરાબ હેતુથી છે પેશન્ટને ટચ નહીં કરવાનું. દેન એક્ટિવ લિસનિંગ, કે જે બી પેશન્ટ બોલે છે, જે બી તમને ઇન્ફોર્મેશન આપે છે, ત્યારે તમારું લિસનિંગ છે એક્ટિવ હોવું જોઈએ. ઓકે, કે તમારે એને સારી રીતે સરખી રીતે સાંભળવાનું છે. દેન ઓબ્ઝર્વેશન, કે પેશન્ટનું ઓબ્ઝર્વેશન કન્ટિન્યુઅસ અને ક્લોઝ ઓબ્ઝર્વેશન હોવું જરૂરી છે. દેન આપણે હવે થેરાપ્યુટિક કમ્યુનિકેશનની ટેકનિક્સ જોઈશું. તો કે એની અંદર ફર્સ્ટ વન છે લિસનિંગ, એટલે લિસનિંગ છે એક્ટિવ અને ક્લોઝ એક્ટિવ હોવું જરૂરી છે બરાબર. તો કે લિસનિંગ છે ઇટ ઇઝ ધ એક્ટિવ પ્રોસેસ ઓફ ધ રિસીવિંગ ઇન્ફોર્મેશન, એક એક્ટિવ પ્રોસેસ છે. લિસનિંગ જો સારું હશે તો આપણે બધી ઇન્ફોર્મેશન છે એ કરેક્ટલી ક્લિયરલી છે એ રિસીવ કરી શકશું. ઓકે, તો કે એક એક્ટિવ પ્રોસેસ છે રિસીવિંગ ધ ઇન્ફોર્મેશન. રિસ્પોન્સિસ ઓન ધ પાર્ટ ઓફ ધ નર્સ સચ ઇઝ અ મેન્ટેનિંગ ધ આઈ ટુ આઈ કોન્ટેક્ટ, કે જ્યારે લિસનિંગ કરે ત્યારે મેન્ટેનિંગ ધ આઈ ટુ આઈ કોન્ટેક્ટ વિથ ધ પેશન્ટ. એન્ડ નોડિંગ, આપણે આગળ જોયું હતું, નોડિંગ મીન્સ કે હેડ છે ટર્ન આઉટ કરવું. દેન ગેસ્ચરિંગ, ગેસ્ચરિંગ મતલબ શું? કે કોઈપણ આપણે અમુક જે ફોર એક્ઝામ્પલ, હું એક એક્ઝામ્પલ આપું કે કોઈપણ માણસને વાત કરતા સમયે જ્યારે કોઈપણ સાથે કોમ્યુનિકેશન કરતા હોય તો અમુક માણસોને અમુક હેબિટ્સ હોય, કે હાથ છે હલાવીને વાત કરવી, ઓકે, અમુક છે હેડ છે એ રોટેટ કરતા હોય, એટલે કે અમુકને જે એવી ટેવ હોય એને કહેવાય ગેસ્ચરિંગ. મીન્સ કે નોર્મલ એક ઇઝી વર્ડ આપું કે મૂવમેન્ટ ઓફ ધ પાર્ટ ઓફ ધ બોડી, કે સ્પેશિયલી છે હેડ કે હેન્ડ છે હલાવવાની એવી ટેવ હોય, એવી હેબિટ હોય, ઓકે, એ છે ગેસ્ચરિંગ. દેન અધર ફોર્મ ઓફ ધ રિસેપ્ટિવ નોન વર્બલ કમ્યુનિકેશન કન્વે ટુ ધ પેશન્ટ દેટ હી ઇઝ અ બિંગ લિસન ટુ એન્ડ અન્ડરસ્ટુડ. નોન વર્બલ કમ્યુનિકેશન, આપણે આગળ જોયું કમ્યુનિકેશનની અંદર બે ટાઈપ્સ આપેલા હતા, વર્બલ એન્ડ નોન વર્બલ. વર્બલની અંદર આપણે જે ભણેલા કે એની અંદર આવતું હતું કે કોઈપણ વર્ડ્સ થ્રુ, રિટન અથવા તો સ્પોકન સ્પીચ થ્રુ છે કોઈ પણ કમ્યુનિકેશન કરવામાં આવે તો એને વર્બલ કમ્યુનિકેશન કહેવાય બરાબર, વર્બલી. દેન નોન વર્બલ, કે એની અંદર કોઈપણ જાતના સ્પીચ કે રિટન વર્ડ્સનો યુઝ થતો નથી, એની અંદર કોઈપણ જાતની મિમિક્રી કરીને અથવા તો કોઈપણ ગેસ્ચર પોસ્ચર થ્રુ છે, કોઈપણ એક્ટિંગ થ્રુ કે એને સમજાવવામાં આવે છે બરાબર. તો કોઈપણ ફેશિયલ એક્સપ્રેશન થ્રુ, ટચ થ્રુ, ઓકે, ફિઝિકલ અપિયરન્સ, કોઈપણ ફિઝિકલ એક્ટિવિટી થ્રુ, કોઈપણ જાતનું કન્વર્ઝેશન કરવામાં આવે, કમ્યુનિકેશન કરવામાં આવે તો એને નોન વર્બલ કમ્યુનિકેશન કહી શકાય. ઓકે, તો આપણે આની અંદર જોવાનું છે કે નોન વર્બલ કમ્યુનિકેશન કન્વે ટુ ધ પેશન્ટ, કે અમુક વખતે જે નોન વર્બલ કમ્યુનિકેશન છે એ કરી શકાય, કે જે એના થ્રુ છે આપણે હી બિંગ લિસન ટુ એન્ડ અન્ડરસ્ટુડ, કે એ ઇઝીલી છે સમજી પણ શકે અને સાંભળી પણ શકે આપણે શું કહેવા માગીએ છીએ. ઓકે, તો આ હતું લિસનિંગ, કે લિસનિંગ અંદર છે, લિસનિંગ એક છે એક્ટિવ પ્રોસેસ છે ઇન્ફોર્મેશનને રિસીવ કરવા માટે. એની અંદર કોઈપણ જાતની નર્સ જે જ્યારે કમ્યુનિકેશન કરે છે ત્યારે આઈ ટુ આઈ કોન્ટેક્ટ મેન્ટેન કરવાનો છે. દેન
નોડિંગ છે, ગેસ્ચરિંગ છે અમુક જાતનું, અમુક સમય છે નોન વર્બલ કમ્યુનિકેશનનો પણ યુઝ કરવાનો કે જેના થ્રુ પેશન્ટને છે એક્ટિવ લિસનિંગ રહે, સારી રીતે લિસન પણ કરી શકે અને સમજી પણ શકે. ધેન સેકન્ડ વન ઇઝ બ્રોડ ઓપનિંગ. બ્રોડ ઓપનિંગ એટલે કે ખુલ્લી રીતે કહી દેવું જે પેશન્ટને વસ્તુ કે જે કોઈ પણ ટોપિક હોય એને બ્રોડ ઓપનિંગ સારી રીતે ક્લિયરલી ઓપનલી કહી દેવો, કે ઇન્કરેજિંગ ધ પેશન્ટ ટુ સિલેક્ટ ધ ટોપિક્સ ફોર ધ ડિસ્કશન. કે આપણે પેશન્ટને જે ઇન્કરેજ કરવાનું છે બરાબર કે એ કોઈ પણ ટોપિક છે એને સિલેક્ટ કરે અને એના વિશે ડિસ્કશન કરે. ઓકે, ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ અહીંયા એક્ઝામ્પલ આપેલું છે વોટ આર યુ થિંકિંગ અબાઉટ, કે તમે અત્યારે શું સમજી શકો છો, શું વિચારો છો, ઓકે આ બધા વિશે તમે શું વિચારો છો, તો તમે એને કોઈ પણ જાતનો ક્વેશ્ચન કરશો તો એ એક ટોપિક રિલેટેડ તમને વાત કરશે. ઓકે, કોઈ પણ એક ટોપિકની અંદર ઇન્વોલ્વ થશે અને એના થ્રુ છે તમે એની નીડ્સ શું છે, એના પ્રોબ્લેમ શું છે એ જાણી શકશો. ઓકે, તો આ હતું બ્રોડ ઓપનિંગ. દેન થર્ડ વન ઇઝ રિસ્ટેટિંગ. રિસ્ટેટિંગ એટલે શું? તો રિસ્ટેટિંગનો મતલબ પહેલાં તો મિનિંગ જાણી લે કે સમથિંગ અગેઇન, કે એકને એક વસ્તુ વારંવાર કરવી, રિપીટ કરવી. ઓકે, સમથિંગ અગેઇન. તો રિસ્ટેટિંગની અંદર રિપીટિંગ ધ મેઇન થોટ્સ એક્સપ્રેસ બાય ધ પેશન્ટ, કે અમુક જે થોટ્સ છે પેશન્ટ થ્રુ એક્સપ્રેસ કરવામાં આવતા હોય તો એ થોટ્સને છે આપણે રિપીટ કરવાના, નર્સને જે એ થોટ્સને રિપીટ કરવાના, તો એના થ્રુ છે એ આપણે એના જે મેઇન પ્રોબ્લેમ શું છે, મેઇન ટોપિક શું છે બરાબર એ આપણે જાણી શકશું. ઓકે, તો એના થ્રુ ફોર એક્ઝામ્પલ અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, યુ સે દેટ યોર મધર લેફ્ટ યુ વેન યુ વેર 5 યર્સ ઓલ્ડ, કે તમે જ્યારે 5 યર્સના હતા ત્યારે તમારા મધર છે તમને છોડીને જતા રહેલા. ઓકે, તો એકને એક વસ્તુ જે એક મેઇન ટોપિક છે તો એ વસ્તુને આપણે એ થોટ્સને આપણે વારંવાર છે રિપીટ કરવાનો, બિકોઝ કે એ કોના થ્રુ રિપીટ થાય છે, કે પેશન્ટ થ્રુ છે એ થોટ્સ છે વારંવાર એક્સપ્રેસ કરવામાં આવેલો છે, તો એ વસ્તુ ઉપર આપણે વધારે ભાર આપવાનો, એ વસ્તુ ઉપર વધારે ઇન્ટરેસ્ટ લેવાનો, કે એના થ્રુ છે આપણે વધારે પેશન્ટ વિશે જાણી શકશું. ઓકે, આ હતું રિસ્ટેટિંગ, એટલે કે સમથિંગ અગેઇન, વારંવાર કોઈને કોઈ જે વસ્તુ છે કોઈ પણ થોટ્સ છે એ રિપીટ કરવું. ઓકે, ધેન ફોર્થ વન ઇઝ ક્લેરિફિકેશન. ક્લેરિફિકેશન એટલે શું? એટેમ્પ્ટિંગ ક્લેરિફાય કરવું એટલે એ તો ક્લિયર જ હશે કે કોઈ પણ વસ્તુને ક્લિયર કરવી, ક્લેરિફાય કરવું બરાબર, સમજવું. તો ક્લેરિફિકેશન, એટેમ્પ્ટિંગ ટુ પુટ વેગ્યુ મીન્સ અનક્લિયર આઈડિયા, કોઈ પણ જે ક્લિયર ના હોય એને જે એવા થોટ્સ આવતા હોય એવા એના આઈડિયાઝ છે. ઓકે, એ અનક્લિયર આઈડિયાઝ ઓર અનક્લિયર થોટ્સ ઓફ ધ પેશન્ટ ઇન ટુ વર્ડ્સ ટુ ઇન્હાન્સ ધ નર્સિસ અન્ડરસ્ટેન્ડિંગ ઓર આસ્કિંગ ધ પેશન્ટ ટુ એક્સપ્લેન વોટ હી મીન્સ. કે જે અટેમ્પ્ટિંગ ટુ પુટ અ વેગુ આઈડિયાઝ, કે જે અનક્લિયર આઈડિયાઝ છે, અનક્લિયર થોટ્સ છે બરાબર જે પેશન્ટના, તો કે એને જે અમુક વર્ડ્સની અંદર ઇન્હાન્સ કરવાના, અમુક વર્ડ્સ છે એની અંદર ઉમેરવાના, કે જેના થ્રુ છે નર્સિસ અન્ડરસ્ટેન્ડિંગ ઓર આસ્કિંગ, કે નર્સ છે એ સમજી શકે અને આસ્કિંગ ધ પેશન્ટ એક્સપ્લેન વોટ હી મીન્સ બરાબર. કે તમે અમુક જે વસ્તુ છે કે જે એના થોટ્સ છે કે તમે ના સમજી શકતા હોય, કે જે એના અનક્લિયર થોટ્સ છે, અનક્લિયર આઈડિયાઝ છે કે જે તમે ના સમજી શકતા હોય બરાબર, તો તમે તમારા અમુક વર્ડ્સ ઉમેરીને તમે એને ફરીથી કહી શકો. ફોર એક્ઝામ્પલ, આઈ એમ નોટ શ્યોર વોટ યુ મીન, કે હું શ્યોર નથી કે તમે મને શું કહેવા માગો છો. ઓકે, કુડ યુ ટેલ મી અબાઉટ ધ ગેમ, કે તમે શું મને એના વિશે ફરીથી કહી શકો છો. ઓકે, તો આવા તમારા વર્ડ્સ છે, અમુક સેન્ટેન્સ છે ઉમેરીને તમે એના અનક્લિયર આઈડિયાઝને છે પાછું રિપીટ કરવાનું કહી શકો છો. ઓકે, તો આ છે ક્લેરિફિકેશન, કે તમે ક્લેરિફાય કર્યું કે તમને સમજાતું નથી. ઓકે, તમે શું કહેવા માગો છો તમે સમજી શકતા નથી, તો તમે પ્લીઝ પાછું રિપીટ કરશો. ઓકે, તો આ છે ક્લેરિફિકેશન. ધેન ફિફ્થ વન ઇઝ રિફ્લેક્શન. ડાયરેક્ટિંગ બેક ધ પેશન્ટ્સ આઈડિયા, ફિલિંગ્સ, ક્વેશ્ચન એન્ડ કન્ટેન્ટ, કે તમે જે એના પાસ્ટના જે કોઈ પણ આઈડિયા છે, કોઈ પણ ફિલિંગ્સ છે, ક્વેશ્ચન છે, એની ઉપર પાછું બેકમાં જવું. ઓકે, એ છે રિફ્લેક્શન, રિફ્લેક્ટ કરવું બરાબર, વીતી ગયેલી વસ્તુને પાછી રિફ્લેક્ટ કરવી. ઓકે, ડાયરેક્ટિંગ બેક ધ પેશન્ટ્સ આઈડિયાઝ, ફિલિંગ્સ, ક્વેશ્ચન એન્ડ કન્ટેન્ટ. ફોર એક્ઝામ્પલ, યુ આર ફિલિંગ ટેન્સ એન્ડ એન્સિસ એન્ડ ઇટ ઇઝ અ રિલેટેડ ટુ કન્વર્ઝેશન યુ હેડ વિથ યોર હસબન્ડ લાસ્ટ નાઇટ, કે તમે શું એને કોઈ પણ જાતનું
એ પેશન્ટ જે છે, તમે અત્યારે એને ટેન્સ જોવો છો, એને એન્શિયસ જુઓ, એનો ફેસ છે એન્શિયસ છે, તો તમે એને કહી શકો છો કે આ જે એન્શિયસ છે, તમારું ટેન્શન છે, એ તમે લાસ્ટ નાઇટમાં જે તમારા હસબન્ડ સાથે જે વાતચીત કરેલી, કન્વર્ઝેશન કરેલું, એના રિલેટેડ છે. ઓકે, તો એ એક ક્વેશ્ચન છે, કયો છે? પાસ્ટ રિલેટેડ, બરાબર. એ પાછળનો ક્વેશ્ચન છે, એટલે કે ડાયરેક્ટિંગ બેક ધ પેશન્ટ્સ આઈડિયાઝ અને ફિલિંગ્સ, એના ક્વેશ્ચન છે એવા રિલેટેડ કે તમે એનું પાછળનું કોઈ પણ જે પહેલાં જે થયેલું હતું એ પણ તમે ઇઝી વે થ્રુ છે એ જાણી શકો છો. તો ઓકે, તો આ હતું રિફ્લેક્ટ એટલે ડાયરેક્ટિંગ ધ બેક, કે પાછળની સાઈડ જવું, પાછળ વળીને જે કોઈ પણ જાતના ક્વેશ્ચન, જે એના પાછળના પહેલાંના જે ક્વેશ્ચન છે એ એના વિશે, એના આઈડિયાઝ વિશે, એના થોટ્સ વિશે જાણવું. ઓકે, ધેન 6-1 હ્યુમર. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હ્યુમર? તો પહેલાં તો આપણે હ્યુમરનો મિનિંગ જોઈએ, તો કે એનું મતલબ છે મૂડ, સ્ટેટ ઓફ માઇન્ડ એક પ્રકારનું, બરાબર. કે તો ડિસ્ચાર્જ એક પહેલાં તો જોઈએ કે હ્યુમર એટલે કે મૂડ, સ્ટેટ ઓફ માઇન્ડ એક પ્રકારનું, કે સ્પેશિયલી એક્સપ્રેસ ઇન સ્પીચ, કે અમુક વસ્તુ છે એ થ્રુ ધ સ્પીચ છે એક્સપ્રેસ કરાતું હોય, બરાબર, એનું માઇન્ડ, એનું મૂડ છે એ. ઓકે, તો ધ ડિસ્ચાર્જ ઓફ ધ એનર્જી થ્રુ ધ કોમિક એન્જોયમેન્ટ. કોમિક મીન્સ શું? એક એવું મીડિયમ છે કે જેના થ્રુ આપણે આપણા આઈડિયાઝ છે એ યુઝ્યુઅલી છે એ થ્રુ ધ ટેક્સ્ટ, અથવા તો ટેક્સ અને આપણા આઈડિયાઝ એ બંને મિક્સઅપ કરીને, કમ્બાઈન કરીને છે એ પર્સન જે છે એ કહેતું હોય, બરાબર, થ્રુ ધ સ્પીચ. આઈ થિંક અન્ડરસ્ટુડ. કોમિક મીન્સ, આઈ વિલ રિપીટ, કોમિક મીન્સ ઇટ એક પ્રકારનું એક એવું મીડિયમ છે કે જેના થ્રુ ઇટ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ ધ આઈડિયાઝ, કે એક્સપ્રેસ આઈડિયા એક્સપ્રેસ કરવાનું એક એવું મીડિયમ છે, માધ્યમ છે, કે એની અંદર થ્રુ ધ ઇમેજ થ્રુ એના ટેક્સ્ટને, એટલે કે એની સ્પીચને, અમુક એના વર્ડ્સ છે એ પણ કમ્બાઈન કરે, અને એક પ્રકારનું એક ઇમેજ પણ હોય કે એ પણ કમ્બાઈન કરી અને એ વસ્તુને છે એ એક્સપ્રેસ કરતું હોય, બરાબર. કે જેમ કે એક પિક્ચર પણ છે અને એ પિક્ચરના રિલેટેડ એ વાત પણ કરે છે, બરાબર, એને એક પિક્ચરના રિલેટેડ છે અમુક એની શબ્દને પણ જોઈન કરેલા છે, એ બંને વસ્તુ કમ્બાઈન કરીને તમને એ શું કહેવા માગે છે એના વિશે એ સમજાવતું હોય. ઓકે, તો એ છે કોમિક, કે ધ ડિસ્ચાર્જ ઓફ ધ એનર્જી થ્રુ ધ કોમિક એન્જોયમેન્ટ. કે શું કીધું છે કે ડિસ્ચાર્જ એટલે છૂટું પાડવું, બરાબર, કે એને જે વસ્તુ જે કેવી છે એક્સપ્રેસ કરવી છે. ઓકે, કે સ્પેશિયલી કે કોઈ પણ સ્પીચ થ્રુ છે એ એના મૂડને છે, એના માઇન્ડને છે એક્સપ્રેસ કરવા માગે છે, બરાબર, થ્રુ ધ કોમિક એન્જોયમેન્ટ, કે થ્રુ ધ એક પિક્ચર અને એની સ્પીચ બંનેને ભેગા કરી અને એ કહી છે. ઓકે, ઓફ ઇમ્પરફેક્ટ, ફોર એક્ઝામ્પલ એને આપેલું છે કે દેટ ગીવ્સ અ હોલ ન્યૂ મીનિંગ ટુ ધ વર્ડ નર્વસ સેડ વિથ સેડ કિડિંગ બિટવીન ધ નર્સ એન્ડ પેશન્ટ. કે અમુક વસ્તુ છે એ નર્વસ છે, બરાબર, તો એક પિક્ચર થ્રુ છે તમને કહે છે કે એ નર્વસ છે, પણ તમને એના આઈડિયાઝ છે, એના થોટ્સ છે એ ઇઝીલી કહી શકતું નથી, પણ કોઈ પણ પિક્ચર થ્રુ એના અમુક એના વર્ડ્સ છે એ ઉમેરીને તમને ડ્રોઈંગ થ્રુ છે એ કહેવા માગે છે, બરાબર, કે નર્સ અને પેશન્ટ વચ્ચે છે એ થ્રુ ધ પિક્ચર્સ એન્ડ વર્ડ્સ થ્રુ છે એ કન્વર્ઝેશન થાય છે. ઓકે, આ છે હ્યુમર, કે એની અંદર અમુક પિક્ચર્સ એટલે કે ઇમેજ અને એના સ્પીચ એટલે કે એની ટેક્સ્ટ વર્ડ્સ એ છે યુઝ કરીને એની જે મૂડ છે, એનો માઇન્ડ છે એ એક્સપ્રેસ કરવા માગે છે, એક્સપ્રેસ થાય છે. ઓકે, ધેન ઇન્ફોર્મિંગ એટલે શું? ઇન્ફોર્મેશન આપવી, રાઈટ, ધ સ્કિલ ઓફ ઇન્ફોર્મેશન ગિવિંગ. કે આની અંદર અમુક જાતની જે ઇન્ફોર્મેશન છે નર્સને જે એકચ્યુઅલી પેશન્ટને આપવી જ જોઈએ, બરાબર, અમુક જે કોઈ પણ પ્રોસીઝર કરે તો એ પ્રોસીઝર રિલેટેડ ઇન્ફોર્મેશન આપવી જરૂરી છે. તમે કોઈ પણ એને મેડિકેશન આપો છો તો એ મેડિકેશન રિલેટેડ બી ઘણીવાર ઇન્ફોર્મેશન આપવી જરૂરી છે, કે જેના થ્રુ છે પેશન્ટનું નોલેજ છે એ વધે છે. આઈ થિંક યુ નીડ ટુ નો મોર અબાઉટ યોર મેડિકેશન. ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે આઈ થિંક હું એવું વિચારી શકું છું કે તમારે તમારી મેડિકેશન વિશે વધારે જાણવાની જરૂર છે. ઓકે, તો કે જેના એ જે તમે જ્યારે એને ઇન્ફોર્મેશન આપશો તો એના થ્રુ છે એ વધારે પડતું હેલ્પફુલ રહેશે, કે એની હેલ્થ ટીચિંગ વધશે, બરાબર, પેશન્ટનું એજ્યુકેશન વધશે, બરાબર, એટલે કોઈ પણ જાતની જે ઇન્ફોર્મેશન આપો તો એ વધારે પડતી ઇફેક્ટિવ રહેશે પેશન્ટ માટે પણ, કે એનું નોલેજ બી વધશે. ઓકે,
देन 8th फोकसिंग, અમુક ફોકસિંગ છે એ પણ જરૂરી છે. તો કે ક્વેશ્ચન ઓર સ્ટેટમેન્ટ દેટ હેલ્પ્સ ધ પેશન્ટ એક્સપાન્ડ ઓન ટોપિક ઓફ ઇમ્પોર્ટન્સ, કે અમુક ક્વેશ્ચન પૂછીને તમે એનો જે અમુક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એને વધારે પડતો એક્સપાન્ડ કરી શકો છો, બરાબર. એની અંદર વધારે પડતું ડિટેલિંગમાં તમે જાણી શકો છો. એટલે કે ફોકસિંગ છે એ પણ વધારે પડતું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, આઈ થિંક દેટ વી શુડ ટોક મોર અબાઉટ યોર રિલેશનશિપ વિથ યોર ફાધર, કે આઈ થિંક જે તમારા ફાધર સાથે તમારું રિલેશનશિપ છે એના વિશે આપણે વધારે પડતી વધારે વાત કરવી જરૂરી છે. ઓકે, તો આ હતું ફોકસિંગ કે જેના થ્રુ છે તમે વધારે પડતું ડિટેલિંગમાં એના પ્રોબ્લેમ છે જાણી શકો છો. ઓકે, એના જે મેઇન ટોપિક છે આપણો ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય એને સારી રીતે એક્સપાન્ડ કરી શકો છો. ઓકે, દેન 9th ઇઝ શેરિંગ પરસેપ્શન, શેરિંગ પરસેપ્શન, આસ્કિંગ ધ પેશન્ટ ટુ વેરીફાય ધ નર્સિસ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વોટ ધ પેશન્ટ ઇઝ થિંકિંગ ઓર ફિલિંગ, કે એના જે પરસેપ્શન જે છે તમે આપણા પરસેપ્શન છે એ શેરિંગ કરીને શેર કરીને આપણે વધારે પડતી એની ફિલિંગ્સ વિશે જાણી શકશો ના, બરાબર. એના આઈડિયાઝ છે, થોટ્સ વિશે, તેની શું થિંક કરે છે એ બધું આપણે જાણી શકશું. એટલે કે આસ્કિંગ ધ પેશન્ટ ટુ વેરીફાય ધ નર્સિસ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વોટ ધ પેશન્ટ ઇઝ થિંકિંગ ઓર ફિલિંગ, બરાબર. તમે એને કાંઈ પણ ક્વેશ્ચન પૂછશો, તમે એને તમારા જે વ્યૂઝ છે, તમારા જે થોટ્સ છે એ એને શેર કરશો તો તમે એના વિશે વધારે જાણી શકશો કે સામેવાળું પર્સન જે છે, જે પેશન્ટ જે છે શું વિચારે છે. ઓકે, શું એના મનમાં ચાલે છે. ફોર એક્ઝામ્પલ આપેલું છે, યુ આર સ્માઇલિંગ, તમે સ્માઇલ કરો છો, બટ આઈ સેન્સ દેટ યુ આર રિયલી વેરી એંગ્રી વિથ મી, પણ હું એવું સેન્સ ફીલ કરું છું કે તમે મારાથી વધારે પડતું ગુસ્સે છો. ઓકે, તમે ભલે સ્માઇલ કરો છો બટ તમે મારાથી વધારે ગુસ્સે છો. એટલે કે તમે તમારો એક ક્વેશ્ચન કરેલો એને કે આઈ થિંક તમારા મનમાં આવી વસ્તુ કે આવા વિચારો ચાલી રહ્યા છે. ઓકે, એટલે કે શેરિંગ પરસેપ્શન, તમારા પરસેપ્શનને શેર કરીને તમે એના વિશે વધારે જાણી શકો છો. દેન 10th એન્ડ 10th ઇઝ થીમ આઈડેન્ટિફિકેશન, કે ધીસ ઇન્વોલ્વ આઈડેન્ટિફિકેશન ઓફ અન્ડરલાઈંગ ઇશ્યુઝ ઓર પ્રોબ્લેમ, કે એની અંદર છે કોઈ પણ જાતના, એની અંદર શું ઇન્વોલ્વ થાય છે તો કે આઇડેન્ટિફિકેશન, આઇડેન્ટિફાય કરવું અન્ડરલાઈંગ ઇશ્યુઝ, શું આઇડેન્ટિફાય કરવું કે જે અમુક જે ઇશ્યુઝ છે, પ્રોબ્લેમ્સ છે એને આઇડેન્ટિફાય કરવા, બરાબર. એક્સપિરિયન્સ બાય ધ પેશન્ટ દેટ ઇમર્જ રિપીટેડલી ડ્યુરિંગ ધ કોર્સ ઓફ ધ નર્સ પેશન્ટ રિલેશનશિપ, કે અમુક જે પ્રોબ્લેમ્સ છે વધારે વધારે જે નર્સ અને પેશન્ટની રિલેશનશિપમાં રિપીટેડ થાય છે, રિપીટ થાય છે એ પ્રોબ્લેમને, એ ઇશ્યુઝને આઇડેન્ટિફાય કરવા, એ છે થીમ આઇડેન્ટિફિકેશન. ઓકે, ફોર એક્ઝામ્પલ, આઈ નોટિસ ધેટ યુ સેડ, કે જે તમે મેં નોટિસ કરેલું કે તમે કીધું હતું કે યુ હેવ બીન હર્ટ ઓર રિજેક્ટેડ બાય ધ મેન, કે તમે ઘણી વખત છે એ મેન થ્રુ છે રિજેક્ટ પણ થાવ છો અને વધારે પડતા થ્રુ ધ મેન છે તમે હર્ટ બી થાવ છો, બરાબર. ડુ યુ થિંક ધીસ અન્ડરલાઈંગ ઇશ્યુ, તમે શું આ પ્રોબ્લેમ્સ છે મેં જે કહું છું એ સાચું છે, બરાબર, તમે આ પ્રોબ્લેમ સફર કરેલું છે. ઓકે, એટલે કે તમે થીમ આઇડેન્ટિફિકેશન, એના કોઈ પણ જે નર્સ અને પેશન્ટની રિલેશનશિપની અંદર જે અમુક પ્રોબ્લેમ્સ છે, અમુક ઇશ્યુઝ છે એ રિપીટ થતા હોય એ તમે ક્વેશ્ચન કરીને કોઈ પણ જાતનો, આ તો એક એક્ઝામ્પલ હતું, ઓકે, પણ કોઈ પણ જાતના ક્વેશ્ચન કરીને તમે એને એના વિશે જાણી શકો છો, ઇશ્યુને સોલ્વ આઉટ કરી શકો છો. ઓકે, તો આ હતું થીમ આઇડેન્ટિફિકેશન. અહીંયા આ બધા ટેકનિક્સ છે એ કમ્પ્લીટ થઈ ગઈ, તો આપણે એક વાર પાછી રિપીટ કરી લઈશું થેરાપ્યુટિક ટેકનિક્સ છે એ કઈ કઈ હતી. તો પહેલાં આપણે લિસનિંગ જોયેલું કે લિસનિંગ છે એક એક્ટિવ પ્રોસેસ છે, બરાબર. એની અંદર જે જ્યારે પણ લિસનિંગ કરો ત્યારે આઈ ટુ આઈ કોન્ટેક્ટ છે મેન્ટેન કરવાનો, નોડિંગ હોવું જરૂરી છે, ગેસ્ચરિંગ હોવું જરૂરી છે, બરાબર, કે જેના થ્રુ અને અમુક સમયે જે નોન વર્બલ કમ્યુનિકેશન પણ છે વધારે પડતું હેલ્પફુલ છે. શેના માટે? તો એ એક્ટિવ લિસનિંગ અને ઇઝીલી છે પેશન્ટને છે સમજી પણ શકાય છે. ઓકે, ધેન 2nd આપણે બ્રોડ ઓપનિંગ જોયું, કે આપણે કોઈ પણ ટોપિક છે એને વધારે પડતું બ્રોડ ઓપનિંગ, ઓપનલી છે વાત કરવી એના વિશે, બરાબર. તો કોઈ પણ પેશન્ટને છે ઇન્કરેજ કરવાના કે કોઈ પણ એક ટોપિક સિલેક્ટ કરે અને એના વિશે ડિસ્કશન કરે. ઓકે, દેન 3rd ઇઝ રિસ્ટેટિંગ, રિસ્ટેટિંગનો મેં મતલબ કહેલો કે સમથિંગ અગેઇન, બરાબર. તો રિપીટિંગ ધ કોઈ પણ જે થોટ્સ છે પેશન્ટ થ્રુ જે રિપીટ થતા હોય એ પેશન્ટ જે પેશન્ટ થ્રુ જે એક્સપર્ટ
એક્સપ્રેસ થતા હોય, બરાબર? તો એ વસ્તુને, એ થોટ્સને વારંવાર રિપીટ કરવાના કે જેના થ્રુ છે તમે વધારે પેશન્ટ વિશે, એના પ્રોબ્લેમ્સ વિશે છે એ જાણી શકો. ઓકે, ધેન ક્લેરિફિકેશન, કોઈપણ જે અનક્લિયર આઈડિયાઝ છે પેશન્ટમાંથી આવતા હોય તો એને કોઈપણ વર્ડ્સ થ્રુ છે, કોઈપણ સેન્ટેન્સ થ્રુ છે એ ક્લેરિફાય કરવાના કે તમે જે કહી રહ્યા છો મને સમજાતું નથી, તો કુડ યુ ટેલ મી અબાઉટ ધ ગેમ, તમે મને શું ફરીથી એ વસ્તુ રિપીટ કરી શકો છો? તો એ છે ક્લેરિફાય કર્યું કે તમને નથી સમજાતું એ શું કહેવા માગે છો. ઓકે, તો કોઈ પણ જે ટોપિક હોય તો એની અંદર ક્લેરિફિકેશન હોવું પણ જરૂરી છે. ધેન ફિફ્થ વન ઇઝ રિફ્લેક્શન, જોયું કે કોઈ પણ જે પાસ્ટને, જે બેક પાછળનું, પહેલાંનું જે છે એ વસ્તુ કે એના આઈડિયાઝ છે, એની પહેલાંની જે કોઈ પણ ફિલિંગ હોય કે પહેલાંનો કોઈ ક્વેશ્ચન છે, કન્ટેન્ટ છે, બરાબર, એ રિપીટ કરવું. ડાયરેક્ટિંગ ધ બેક, કે ફોર એક્ઝામ્પલ અહીંયા કીધેલું હતું કે યુ આર ફિલિંગ ટેન્સ અને એન્શિયસ છે, તમારું ફેસ જોવા મળે છે, કે એ તમે લાસ્ટ નાઇટમાં તમારા હસબન્ડ સાથે જે વાત કરેલી એના રિલેટેડ છે, બરાબર? એટલે કે કોઈ પણ પહેલાંનો ક્વેશ્ચન થયો, એ પહેલાંની વાત હતી, બરાબર, કે એના થ્રુ છે તમે ડિટેલીમાં છે પહેલાંના પ્રોબ્લેમ્સ પણ જાણી શકો છો. ઓકે, તો આ હતું રિફ્લેક્શન. ધેન સિક્સ વન ઇઝ હ્યુમર, હ્યુમર જોયું આપણે, તો કે ધ ડિસ્ચાર્જ ઓફ ધ એનર્જી થ્રુ ધ કોમિક એન્જોયમેન્ટ. આપણે હ્યુમર વિશે પહેલાં તો જાણેલું, બરાબર, મેં કીધેલું કે હ્યુમર એટલે શું, તો કે મૂડ, બરાબર, સ્ટેટ ઓફ માઇન્ડ કે જેના થ્રુ એ એની સ્પીચને છે એક્સપ્રેસ કરતું હોય, બરાબર. કોમિક એન્જોયમેન્ટ કે એનું જે મૂડ છે એ ડિસ્ચાર્જ ઓફ ધ એનર્જી, કે એની એ એનર્જી, એની જે સ્પીચ છે એને, જે થોટ્સ છે એને એક્સપ્રેસ કરવા માગે છે થ્રુ ધ કોમિક એન્જોયમેન્ટ, કે એના ઇમેજ અને ટેક્સ્ટને કમ્બાઈન કરીને એ વસ્તુને એ એક્સપ્લેઇન કરે છે, એક્સપ્રેસ કરે છે. ઓકે, કે જેના થ્રુ છે તમે વધારે એના મૂડને જાણી શકો છો. ઓકે, કે કોઈ પણ આ વસ્તુ તમે પણ યુઝ કરી શકો છો, કે તમને એને કોઈ પણ જાતનો ટોપિક છે સમજાવવા માટે તમે ઇમેજ અને ટેક્સ બંને મિક્સઅપ કરી અને કમ્બાઈન કરી અને તમે એને તમારી ફિલિંગ્સ છે એક્સપ્રેસ કરી શકો, કે તે સામેવાળા પર્સન જે કે પેશન્ટ જે છે એને પણ ઇઝી રહે. ઓકે, ધેન સેવન્થ વન, ઇન્ફોર્મિંગ, કે કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન આપવી, બરાબર, કોઈ પણ પ્રોસીઝર રિલેટેડ, કોઈ પણ ટ્રીટમેન્ટ રિલેટેડ, મેડિકેશન રિલેટેડ. ઓકે, કે જેના થ્રુ એનું પેશન્ટનું નોલેજ છે એ પણ વધારે નોલેજ ગેઇન બી થશે, એજ્યુકેશન સારું એવું મળશે, અને એના એના મેડિકેશન વિશે, એના ટ્રીટમેન્ટ વિશે વધારે પડતી જાણવા પણ મળશે. ઓકે, ધેન એઇથ વન, ફોકસિંગ, કોઈ પણ જે મેઇન પ્રોબ્લેમ, મેઇન ટોપિક છે, મેઇન ઇમ્પોર્ટન્સ છે વસ્તુ, કે એના ઉપર વધારે પડતું ફોકસિંગ કરવું, બરાબર, ક્વેશ્ચન છે પૂછીને, બરાબર, કે તમે તમારા રિલેશન જે ફાધર સાથે હતા, બરાબર, એના વિશે આઈ થિંક આપણે વધારે વાત કરવી જોઈએ, બરાબર. તો કોઈ પણ ક્વેશ્ચન પૂછીને તમે એક જે મેઇન ટોપિક છે, મેઇન પ્રોબ્લેમ છે એના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન કરીને તમે એ વસ્તુ ઉપર ફોકસિંગ રાખી શકો છો, બરાબર. એટલે કે ફોકસિંગ છે એ પણ વધારે જરૂરી છે. દેન નાઇન્થ વન ઇઝ શેરિંગ પરસેપ્શન, કે તમે તમારા જે પરસેપ્શન, તમે તમારા વ્યૂઝ છે, તમારા આઈડિયાઝ છે એ પણ શેર કરીને તમે એના વિશે વધારે જાણી શકો છો, બરાબર. કે ફોર એક્ઝામ્પલ મેં કીધેલું કે યુ આર સ્માઇલિંગ બટ આઈ સેન્સ દેટ યુ આર રિયલી વેરી એંગ્રી વિથ મી, કે તમે સ્માઇલ કરો છો પણ તમે આઈ થિંક મારાથી વધારે ગુસ્સે છો. ઓકે, એટલે કે શેરિંગ પરસેપ્શન. ધેન લાસ્ટ વન ઇઝ થીમ આઈડેન્ટિફિકેશન, કે તમે કોઈ પણ જાતના ઇશ્યુઝ છે, પ્રોબ્લેમ્સ છે એને આઈડેન્ટિફાય કરી શકો છો, બરાબર. રિપીટેડલી પેશન્ટ દેટ ઇમર્જ રિપીટેડલી, કે જે વારંવાર છે નર્સ અને પેશન્ટની જે રિલેશનશીપની અંદર વારંવાર અમુક પ્રોબ્લેમ્સ છે ક્રિએટ થતા હોય, વારંવાર રિપીટ થતા હોય, તો એને આઈડેન્ટિફાય કરી શકો છો, બરાબર, થ્રુ ધ કોઈ પણ ક્વેશ્ચન પૂછીને. ઓકે, એટલે કે થીમ આઈડેન્ટિફિકેશન છે એ પણ જરૂરી છે, કે એના જે પ્રોબ્લેમ્સ છે એને આઈડેન્ટિફાય કરવા એ પણ વધારે પડતા જરૂરી છે. તો આ હતું નર્સ પેશન્ટ રિલેશનશીપ, કે જ્યારે કોઈ પણ કમ્યુનિકેશન રિલેટેડ છે ટોપિક પૂછાય, કમ્યુનિકેશન પૂછાય, તો ત્યારે તમે આગલા જે ચેપ્ટરની અંદર, આગલા ટોપિકની અંદર મેં કમ્યુનિકેશન વિશે, ખાલી જસ્ટ કમ્યુનિકેશન વિશે વાત કરેલી, એફ અને થેરાપ્યુટિક કમ્યુનિકેશન બંને કમ્બાઇન્ડમાં લખવું જરૂરી છે, તો તમને એના પૂરતા માર્ક મળી શકે છે. ઓકે, અને જસ્ટ થેરાપ્યુટિક કમ્યુનિકેશન એવો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય, તો તમે થેરાપ્યુટિક કમ્યુનિકેશન વિશે જસ્ટ આજનો જે ટોપિક મેં લીધેલો એના વિશે લખી શકો છો. બાકી તમને આગળનો જે ટોપિક છે કમ્યુનિકેશન એન્ડ થેરાપ્યુટિક કમ્યુનિકેશન બંને લખવા જરૂરી છે. ઓકે, ધેટ્સ ઇટ, થેન્ક યુ.